बाड़ा गामे जीएचसीएल कंपनी नी भारे विरोध वच्चे लोक सुनावनी योजाई। मांडवी तालुकाना बाड़ा गामे आवनार जीएचसीएल कंपनी नी अगाऊ लोक सुनावनी योजाई हती, त्यारे लोक सुनावनी मोकूफ राखवामां आवी हती, जे फरी तारीख 17 ऑक्टोबर 2022 ना बाड़ा गामे फरीथी योजाई हती, जेमा कंपनी ना आवे तेवा बेनरो गोबेक जीएचसीएल साथे लोकोनो विरोध जोवा मळ्यो हतो। तो बीजी तरफ लोकोनु वेलकम जीएचसीएल ना बेनरो साथे समर्थकोनो ग्रुप जोवा मळ्यो हतो। प्रांत अधिकारी चेतन मिसण, जीपीसीबी ना तुषार बारमेडा अने कंपनी ना अधिकारी नीतीश राडिया नी हाजरी में आ लोक सुनावनी योजाई हती। विरोध करनारा ग्रुप द्वारा अनेक प्रश्नों रजू कराया हता। अधिकारीओ द्वारा तमारी नोंध लेवाई गई छे तेवू जणावता विरोध करनाराओ द्वारा आक्षेपो कराया हता के आप साहेब कंपनी नी फेवर में कार्य करी रह्या छो। तो बीजी बाजू कंपनी ना समर्थना ग्रुप मांगथी एवं पण सांभळवा मळ्युं हतुं के अमने अमारा बाळकोनुं भविष्य जोईए छे। आ उपरथी थोड़ुं उग्र वातावरण सर्जायुं हतुं, जे अंशो अहीं रजू करीए छीए। અમે અમારી જે કોઈ કન્ફર્મેશન છે એ ઓલરેડી અમે આપી ચૂક્યા છે કે જરૂરિયાત પ્રમાણે માટે અને પશુપાલન માટે કઈ વ્યવસ્થા વ્યવસ્થિત થાય એ મારી વિનંતી છે અને અહીંયા અમે 200 થી 200 જણા આપશ્રીને સમર્થન જાય ટેકો આપીએ છીએ। તમે જે બાયટ ગામની રિક્વાયરમેન્ટ બતાવી હું અગાઉ પણ નોટિફિકેશન મુજબ થયેલી છે અધ્યક્ષ સાહેબ, આજે અહીંયા તમે અધ્યક્ષ છો, પબ્લિક હિયરિંગ ના અધ્યક્ષ છો, ઈઆઈએ નોટિફિકેશન ના અપેન્ડિક્સ 4 અધ્યક્ષ સાહેબ શ્રી અમારો મોટો લઈ જાઓ સર, મહેશ્વરી સમાજ ના પ્રમુખ સર, ધનજીભાઈ સર, માઈક બંધ કરો સર, ઉકસાવે છે અમને, માઈક બંધ કરો સર, એક વ્યક્તિ રજૂઆત કરે છે ત્યાં સુધી બીજું નહીં કરે સર, શાંતિ રાખવા માટે એમને ઉકસાવાય ઉકસાવે છે, માઈક બંધ કરાવો સર, અધિકાર આપે છે કે તમે એને રદ કરો અને ફરી રીશેડ્યુલ કરો, અમે આવી જઈશું, પણ તમે આજે જવાબ દો સર, તમે આજે જવાબ દો મને કે 21 ના બદલે 12 ગામોને ફક્ત નોટિફિકેશન 13 દિવસના ગાળામાં આપવા આવી છે, તમારે જાણમાં લાવેલ આ મુદ્દો છે, તો આ તમે લીગલ કરી અને પબ્લિક હિયરિંગ આગળ વધારો છો તો તમે હા કહી દો, પબ્લિક હિયરિંગ વધશે, અમને આગળ વધશું, પણ એ ઓન રેકોર્ડ તમે હા કહો કે તમને પુરાવા દેખાવામાં આયા તે છતાં તમે ડિસિઝન કંપનીના વાંચી લીધું છે, એ ઓન રેકોર્ડ આવવું જોઈએ। હા સાંભળો, હવે આની બંનેની જાહેરાત છે ને દિવ્ય ભાસ્કરમાં 30 સપ્ટેમ્બરના થયેલી છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 1 ઓક્ટોબરના આની જાહેરાત આપવામાં આવેલી છે, એટલે ઇન ટાઈમ જ છે બધું સર, અહીંયાના લોકો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા નથી, બેન બેન એક વસ્તુ એક વસ્તુ એક વસ્તુ જરા સ્પષ્ટતા કરજો, સાંભળો પ્લીઝ, નોટિફિકેશનની જોગવાઈ મુજબ પર્યાવરણ પહેલા તમે જવાબ
એમનો જવાબ સાંભળો. હા, તમે જવાબ સાંભળો પહેલા. નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે એક અંગ્રેજી પેપરમાં અને એક લોકલ વર્નાક્યુલર લેંગ્વેજમાં પેપરમાં જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં સમય મર્યાદા આપેલી છે, જે નોટિફિકેશનની જોગવાઈને અનુકૂળ છે. મેડમ, લોકલ ન્યૂઝ પેપર સાહેબ, અમે મુદ્દા ઉપર છીએ, સાહેબ. અધ્યક્ષ શ્રી અને પ્રદૂષણ અધિકારી શ્રી, અમે પર્યાવરણની વાતો કરીએ છીએ, અમે ડાયરેક્ટ ઇમ્પેક્ટની વાતો કરીએ છીએ. તમે શું કંપનીને કોણ સમર્થન આપે છે, કયું સમર્થન આપે છે, એના માટેની લોક સુનાવણી છે કે પર્યાવરણ માટેની છે, મને જણાવો. મારો પ્રશ્ન છે આપને, લોક સુનાવણીની પ્રોપર જાહેરાતો કરવામાં આવતી જ હોય છે અને કાર્યકારી સારાંશ મોકલવામાં આવતા હોય છે, જેના અનુસંધાને અહીંયા સુધી પબ્લિક પહોંચતી હોય છે અને પબ્લિકને પૂરેપૂરી રજૂઆતની તકો આપવામાં આવતી હોય છે. જાહેરાતો 17 ઓક્ટોબર માટે છે, 17 ઓક્ટોબરના પબ્લિક હિયરિંગ માટે એ 30 અને 1 તારીખે આપવામાં આવેલી છે, જે સમયમર્યાદા પ્રમાણે અનુકૂળ છે, બરાબર જ છે. આપણે અંદર અંદર ચર્ચા નથી કરવી, તમારા જે પણ તમારી જેટલી પણ રજૂઆત છે, ઇન્ક્લુડિંગ આ કે આ નોટિફિકેશન જે છે એમાંથી સમય છે એ પણ તમે ઓન રેકોર્ડ અમે લીધેલી છે, તમારી એક પણ રજૂઆત અમે છોડવાના નથી, બધી જ અમે ઇન્ક્લુડ કરીશું મિનિટ ટુ મિનિટ. સાહેબ, પેલા ભાઈએ બહુ સારી રજૂઆત કરી, એ કાચબાના હિંગા મરે કે જીવે, પ્લીઝ રેકોર્ડ ઉપર લો, રેકોર્ડ ઉપર બધું જ રેકોર્ડ પતાવી. ભારતના બંધારણમાં બધાને ખાતા આપેલા છે, પોતપોતાની જવાબદારી સંભાળે. માનનીય અધ્યક્ષશ્રી, મારે એક વિનંતી છે કે તમે અમારી વાત સાંભળો. તમારી રજૂઆત કાચબો શિડ્યુલ 1 માં આવે છે, શિડ્યુલ 1 નો એનિમલ છે અને એને નુકસાન થશે એવું તમારું કેવું છે, એ પણ અમે રેકોર્ડ પર લઈએ છીએ. અમે રોજગારી મળે એના માટે નીકળીએ છીએ. અમે
અમે કાચબા કાચબા સીઝન 1 માં આવે છે અને એનું જતન કરો કંપની આવ્યા પછી પણ કંપની પોતાના હરેક પર્યાવરણના નોમ મારો જવાબ સાંભળો પહેલા મારો જવાબ સાંભળો હરેક પહેલા મારો જવાબ સાંભળો મારા સેવકદાર ભાઈઓનો પહેલા મારો જવાબ સાંભળો પહેલા પહેલા મારો જવાબ સાંભળો પહેલા મારો જવાબ સાંભળો કાચબો શેડ્યુલ 1 માં આવે છે અને એનું સંરક્ષણ કરવું અને જતન કરવું એ આપ સૌની આપણા સૌની જવાબદારી છે સાહેબ અમારા સવાલ અને કાચબાનું જતન નહીં થાય કાચબાનું કાચબા જીવે કે મરે જો આ લોકો સમર્થન દ્વારા કહેતા હોય તો એનો મતલબ એમ થાય છે કે પ્રાણી પક્ષીઓને કોઈ પ્રકારની કંપનીને અથવા લોકોને લેવા દેવા પણ અમે અમે કાચબાનું સંરક્ષણ કરવું જતન કરવું એ આપ સૌ આપણા સૌની જવાબદારી છે મોટો બટકારો છો એમની રજૂઆત છે જે એ વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ નો ઉલ્લંઘન છે સાહેબ અમે કંપની ઉપર લેવા આવે પણ રહ્યું છે પ્રશ્ન કંપની ઉપર અમે પૂરો નિયમ આશા રાખી દે છે પર્યાવરણ નિયમ હિસાબે અને ભારતના પર્યાવરણ ભરોસો છે ત્યારબાદ અમારી ટીમે કંપનીના સમર્થકો ના ઇન્ટરવ્યુ લીધા અને તેમણે પોતાનો પક્ષ રાખ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો હું શિલાજ મલેક ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝીલેન્ડ ગુજરાત હાલ અમે ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ માંડવી તાલુકાના બાળા ગામે આવી છે ત્યાં એક GHCL કંપની આવવાની છે જેની આજે લોક સુનાવણી છે એટલે પબ્લિક હેરિંગ અહીં એક દ્રશ્ય એવો જોવા મળ્યું કે જે આ કંપની છે એના સમર્થકો હતા એક એના વિરોધીઓ હતા અને ખૂબ દલીલો થઈ અને જ્યારે એમના સમર્થકોમાં જે હતા એ આપણી સાથે આજે અહીં જોડાયા છે સાહેબ આપણું નામ જણાવજો મારું નામ હરિભા રતનભા ગઢવી ગામ પાછોટિયા એ બગલમાં જ અમારું ગામ છે બાળાને બફર ઝોનમાં અમે બફર ઝોનમાં આવીએ છીએ મારા ભેગા મોટા લાઈજા ભીસરા ને બધા આગેવાનો છે આજે જ્યારે આજે લોક સુનાવણીમાં અમે બહોળી સંખ્યામાં આવ્યા હતા તમે કીધું સમર્થક અમે સમર્થક રીતે આજે અમે પ્રશ્ન પૂછવાની રીતે આવેલા જે લોક સુનાવણીમાં પ્રશ્ન પૂછવાના હોય અમે આજે કંપનીને અમારા પ્રશ્નો રાખ્યા કે કંપની જે એન્વાયરમેન્ટને હિસાબે નોર્મ્સના હિસાબે કામ કરશે જે પ્રોજેક્ટ ઊભો કરશે એન્વાયરમેન્ટના હરેક નોર્મ્સના હિસાબે પ્રોજેક્ટમાં એ ઊભો કરવાના છે એ રીતે અમે અમારા પ્રશ્નો રજૂ કર્યા અમારા માલધારી વર્ગ છે ખેડૂત ભાઈઓ છે સ્ટુડન્ટ છે બધા અમે ભેગા મળી પ્રશ્નો રજૂ કર્યા અને કંપની થકી કંપની તરફથી અમને એમનો જે જવાબથી અમને સંતોષકારક જવાબ મળ્યો અને એમના જવાબ સંતોષકારક જવાબ મળવાથી અમને સમર્થન અમે કંપનીનું કરીએ છીએ આપ એક વાત આપ જાણો છો કે આ પબ્લિક હેરિંગ મિટિંગમાં તમામ લોકોને સાંભળવામાં આવે છે તમામ લોકોના જે પણ મુદ્દા હોય સાહેબ અધિકારીશ્રી સાંભળી અને પછી પબ્લિક હેરિંગ મિટિંગ ચાલુ થતી હતી અને એનો નિર્ણય પછી આવે છે પણ ક્યાંક એવું નહોતું લાગતું કે તમારું જે ગુટ હતું ક્યાંક ઓછું લાગતું હતું અને સામે વિરોધ ઘણો દેખાતો તમે જોયેલો છે સાહેબજી એવું કંઈ નથી આજે અમે અહીંયા 1500 અમે આવેલા અહીંયાથી બહાર જે બફર ઝોનમાંથી અમે 1500 બધા ભાઈઓ આજુબાજુના વિસ્તારના હરેક સમાજના ભેગા થયેલા કંપનીના સમર્થનમાં કારણ કે અહીંયા કંપની આવશે રોજગારીની જરૂર છે અમારે આજે ઘણા પ્રશ્નો છે એક ઉદ્યોગ અમારો આ જે વિસ્તાર છે એ ઉદ્યોગ વિહોણો રહ્યો છે અમારા અહીંયાથી ઘણા છોકરાઓ આજે મુંદ્રા જાય છે કામ કરવા માટે રિક્સ લઈને તો અમે ઈચ્છીએ છીએ કે અહીંયા કંપની આવે ને સાથે સાથે એના જે પર્યાવરણના નોર્મ્સ છે એનામાં એ કાયમ નીતિ પર રહે કે પર્યાવરણના હરેક નિયમ પ્રમાણે કંપની પોતાનું કામ કરે અને બીજું અમે 1500 પબ્લિક હતા અમે સમર્થનમાં આજે 1500 માણસો સમર્થનમાં કંપનીમાં હતા અને આજે બાકી આગળ જો સ્ટેજ છે બધાને બોલવાનો અધિકાર છે વિરોધી વિરોધીના પ્રશ્નો હોય અમે અમે આજે અમારા પ્રશ્નો કંઈ સમર્થનને એ નહોતું અમે અમારા વિસ્તારના જે એન્વાયરમેન્ટને લગતા કંપનીને પ્રશ્નો પૂછ્યા અને અમને કંપની વતી સંતોષકારક જવાબ મળી ગયો અમારો એ અમે સમર્થન જેમાંથી અમે સમર્થન આપ્યું છે
एक बात एमने सारी पण करी कि कंपनी आती हो तो अपना बाळकों ने अपना जे आजूबाजू छोकरा नौजवान है रोजगार मळे ए वात खूब सरस कही रोजगार माटे कंपनीओ पण आवी जरूर है साथ साथ पर्यावरण रहें तो पर्यावरण माटे आज अहीं पब्लिक हेरिंग थई छे तेनी अंदर मीटिंग थई छे हवे ते सुनावणी आगळ आवशे अने त्यारबाद आ काम चालू थशे त्यारबाद साहेब ज्यारे आवी लोक सुनावणी थती मारा ख्याल थी बीजी वार थी पहली वार जे लोक सुनावणी थती त्यारे मात्र 15 मिनिट में पूरु थई गयुं हतुं शुं हतुं हकीकत साहेब हकीकत में तेजी जे 15 मिनिट में हियरिंग पूरी थी एटले जे अध्यक्ष श्री हता सुनावणीना एमणे अहींया वातावरण अव्यवस्था न थाय एने लक्षीने कारण के थोड़ोक अहींया होबाळो थयो हतो अने हूँ समझीश के त्यारे थोड़ीक सुरक्षा में पण कचास हती अमे बधा समर्थन ने अमे सांभळवा आव्या हता अमने हियरिंग सांभळवी हती अने अमुक जे हता एमने हियरिंग ज नहोती करवी एमनो ई ध्येय हतो કે હિયરિંગ જ ન થાય અને હિયરિંગ ન થાય તો કંઈ પ્રશ્ન જવાબમાં ઉતરવું જ નહોતું એમને બીજી વસ્તુ આજે પણ અહીંયા અમે જે બહાર બફર ઝોનમાં જે ગામડા આવે છે બધા સમર્થનમાં છે બધા સરપંચોએ તાલુકા ગ્રામ પંચાયતે બધાના અમારે લેટર હરેક સમાજે પોતાને લેટરેડમાં લખી દીધું છે કે અમને આ વિસ્તારમાં ઉદ્યોગની જરૂર છે બીજું આજે જે અહીંયા કંપનીમાં જે વિરોધ પણ થઈ રહ્યો છે જે અમુક જે બફર ઝોનથી બહારના વ્યક્તિ આવીને આજે અહીંયા વિરોધ એમણે અહીંયા કર્યો છે જે બફર ઝોનમાં નથી આવતા જે ગામડાના બહારના વ્યક્તિઓ છે કોઈક અમદાવાદથી આવ્યું છે કોઈક મુંદ્રાથી આવ્યું છે કોઈક ગાંધીધામથી આવ્યું છે કોઈક જામનગરથી આવ્યું છે જે કે અહીંના આપ કહેવા માંગો છો કે અહીંના સ્થાનિકો છે કંપની સાથે છે અને બહાર ગામના જે વિરોધ કરે છે એમ કહેવા માંગો છો જી લગભગ લોકો આજે અમે ઘણા પ્રશ્ન ઉત્તર થયા આજે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી બેઠા હતા એ પ્રશ્ન પૂછવામાં પણ છેલ્લે સુધી ઘણા એવા બહારે બફર ઝોનવાળાઓ સાથે ચર્ચા થઈ ગઈ અમે બફર ઝોનમાં જે ગામ આવીએ છીએ એ અમે સહેમત છીએ અમને અમારા જે જવાબ સંતોષકારક કંપનીઓથી મળી ગયા અમને અમુક એન્વાયરમેન્ટને લગતા પ્રશ્નો પૂછવા હતા કે તમે શું તૈયારી કરી છે ચીમની તમારી શું હાઈટ પર રાખશો અને પ્રદૂષણ થકી અમારી ખેતીવાડીને નુકસાન તો કંઈ નહીં થાય ને એ બધા અમને વાસ્તવિક મૌખિત અને લેખિત પણ આપેલા છે જે મૌખિત હતા એમના જવાબ અમને પ્રશ્નના મળી ગયા છે અને જે લેખિતમાં આપ્યા છે એ અમને જે એ પ્રશ્ન છે એ લોકોના નિયમ પ્રમાણે અમને મળશે એની અમે આશા રાખીએ છીએ આપ જોઈ શકો છો કે આ પબ્લિક આજે લોક સુનાવણી છે સવારના 11 વાગે ચાલુ થઈ છે હજી પણ ચાલુ પડી છે એટલે હવે આનું નિર્ણય શું આવશે તે જોવાનું છે પણ અહીં કંઈક એવા દ્રશ્યો દેખાયા કે જે કંપનીના વિરોધમાં હતા જે કંપનીને સમર્થન નથી કરતા તે કાળા ઝંડા અને વાવટાઓ અને સૂત્રો લઈને આવ્યા અને જે સમર્થનમાં હતા ક્યાંક ધોળા એમને એમને કાંક પહેર્યા હતા ધોળા કલરનું પહેરી અને એમને સમર્થન કરવા માટેનું હવે જોવાનું તે રહ્યું કે આગળ આ કંપનીની લોક સુનાવણી ક્યાં પહોંચે છે આપણી સાથે તમામ લોકો વાત કરવામાં ઈચ્છે છે હજી પણ એક ભાઈ છે આપણે કોશિશ કરશું એમના સાથે વાત કરશું સાહેબ આપનું નામ અને પરિચય આપશો મારું નામ હરિયમ અબોટી છે હું મોટાલાઈજનો રહેવાસી છું મારું એડવોકેટ તરીકે એનું કામ છે હું આજરોજ શરૂઆતમાં જ પ્રશ્નો મેં જ પૂછ્યા હતા કે જેઓ એમને કંપની આવે એ કંપની કેવી રીતે આગળ વધશે કેવી રીતે એમના પ્રદૂષણના નોર્મ્સ છે કેવી રીતે કંપની રોજગારી આપશે અમારા લોકો અહીંયાથી મુંદ્રા જાય છે 50 કિલોમીટરની ટ્રાવેલિંગ કરે છે અકસ્માત પણ નડે છે અમારા માટે દુઃખદ ઘટનાઓ છે ત્યારે અમારી નિયર બાય 5 કિલોમીટરમાં આ કંપની આવી રહી છે ને અમે એનું સ્વાગત કરી રહ્યા છીએ કારણ કે જો એને અમે કંપનીઓને પ્રશ્ન પણ પૂછ્યા છે પ્રદૂષણ થશે એમને પ્રદૂષણ માટેના વ્યાજબી કારણો એમને કીધા છે કે અમે આ સોલ્યુશન કરી લેશું એમને સોલ્યુશન બતાવ્યું છે સાહેબ આપને ખ્યાલ છે જ્યારે કંપનીઓ આવતી હોય ત્યારે ઘણા વાયદાઓ કરી ઘણી વસ્તુ કહે છે હું કંપની ઝોન વિસ્તારમાં જ રહું છું એટલે હું આપને નામ તો નહીં કહી શકું ક્યાં રહું છું પણ કંપનીઓ આવતા ક્યારેક સાહેબ એવી દુર્ગંધો આવે છે કે આપણે આજુબાજુના લોકો રહી નથી શકતા કંપનીઓ ત્યારે એમને હેરિંગ થઈ હતી ત્યારે એમને કીધું કે અમે વાત પ્રદૂષણ ક્લિયર કરશું અમારા તરફથી કાંઈ તકલીફ પણ પછી જે થાય છે ને દ્રશ્ય એને રોકવું સાહેબ બહુ મુશ્કેલ થાય છે એને તમે કઈ રીતે સમર્થન કે વિરોધ કરશો સાહેબ અમે વિરોધ કરવાની જરૂર નહીં પડે કાયદો ને વ્યવસ્થા હોય છે હું એડવોકેટ છું એટલે એ માધ્યમથી કહી શકું કે ક્યારે પણ પાછળ પણ જરૂર પડશે ત્યારે અમે વારંવાર એમની સાથે રહેશું ને અમારા મુદ્દાઓ કહેતા આવશું કે આ જેને વિરોધ કરો કે એ કોઈ દેશ આગળ વધી રહ્યો હોય એમાં ઉદ્યોગ જરૂરી છે અમારો આ વિસ્તાર કેટલા વર્ષોથી સૂકો રહ્યો છે અહીંયા બીજી ખેતી સિવાય બીજો કંઈ છે નહીં ને આ બાળા વિસ્તાર જ્યાં માત્ર દરિયોનો છે અહીંયા ખેતી પણ નથી થતી લાઈજા સુધી માત્ર ખેતી થતી હોય છે ને અહીંયા પાણી પણ આજની તારીખમાં 2000-3000 TDS સુધીના પાણી છે તો હું એમ કહીશ કે પાછળના દિવસોમાં પણ જો કાંઈ આવી દેખાય છે દુર્ગંધજી તમે વાત કરી રહ્યા છો તો એના માટે પણ પાછા અમે છીએ પાછળ એના માટે અમને અમારા લોક પ્રતિનિધિ અમને અમારા ગુજરાત પર્યુષણ બોર્ડ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કદાચ કંપની આવશે ને કદાચ એવું કાંઈ થયું તો એના પર કંપની પર કાર્યવાહી થશે
आप जो सको कि तमाम लोग सत्ता जे विरोध में है और जेनो समर्थन कहते कही रहा है कि अमार आगे कही गो ते अमने प्रदूषण पर अमने बोर्ड पर अमने विश्वास है जानू तेरू हमें अधिकारों शू करे त्यारबाद विरोध करना ग्रुप विजय भाई गढ़वी इंटरव्यू लीधो તેમણે પોતાની વાત રાખી હતી. વિજયભાઈ, ખાસ કરીને આ જે લોક સુનાવણી થઈ છે એમાં એનો અંત ક્યારે આવશે? આ સુનાવણીનો અંત તો લોક સુનાવણી એનાથી અગાઉ એક યોજવામાં આવેલી હતી, 15 મિનિટમાં અંત આવી ગયો હતો, પણ હમણાં લોક સુનાવણી નથી. આ કંપની માટેના ફેવર માટેનું આખું બેરિકેટો બાંધી વડાપ્રધાન શ્રી માટેની એટલી સુરક્ષા નથી હોતી, એટલી સુરક્ષાના ઘેરામાં અને કોઈ પબ્લિક એક્સેસ થાય જ નહીં એવી પરિસ્થિતિમાં આ લોકસુનાવણી કરી છે. લોકસુનાવણી તદ્દન અધિકારીઓ એક બાજુ કંપની તરફી છે, થોડા લોકો ભાડું લઈ અને આ કરેલ છે, પણ હું માનું છું કે અમે ચલાવીએ તો હજુ 5 દિવસ સુધી આ લોકોના પ્રશ્નોનો મારો કરીએ પણ બંધ ન થાય. સાહેબ, આપ જાણો છો જ્યારે કોઈ કંપની આવતી હોય આમ તો કંપની આવે તો આપણા જે રોજગાર છે રોજગાર તો મળશે, એ તો એક સારું થશે ને કે માણસોને અહીં સ્થાનિકને રોજગાર મળશે, તો પછી વિરોધ છે નો સાહેબ? બિલકુલ, કંપનીઓ આવે તો રોજગારીની વાત હોય છે, પણ જ્યારે કેમિકલ્સ કંપની આવે છે, અમે કચ્છમાં એક જ વાત કરીએ છીએ કે કચ્છમાં ઝોન બનાવો, એક કેમિકલના અલગ વિભાગ કરી નાખો, પ્રોસેસ યુનિટના બીજા કરી નાખો, તેના સિવાયના ઇન્ડસ્ટ્રી છે તે અલગ કરો. અમે પ્રવાસન વિભાગમાં આવીએ છીએ, માંડવીને પ્રવાસ તરીકે વિકસાવવામાં આવે છે, તો આને પ્રવાસન તરીકે રહેવા દો. તે સિવાય અહીં નર્મદા માન 50 વર્ષની માનતાઓ અને લડત પછી આવી છે, જ્યારે અમારી સારી ઉપજાઉ જમીન હવે જ્યારે ખેતી થાય ત્યારે આ કંપનીએ 1200 એકર સારી ઉપજાઉ ફળફ્રૂટ થાય એવી જમીન બચાવી પાડે છે અને અમારું પર્યાવરણને સતત નુકસાન કરશે. આજુબાજુના 30 ગામો સતત નુકસાન થશે, એટલે અમારે રોજીરોટી મળવા કરતાં રોજીરોટી છીનવાઈ જવાનો ભય વધારે છે. સાહેબ, ક્યાંક દ્રશ્ય એવું બતાવ્યું કે અહીંયા તમે કાળા કપડાં લઈને આવ્યા હતા, સામે સમર્થકોમાં વ્હાઇટ કપડાં લઈને આવ્યા હતા, સમર્થકો અને વિરોધમાં બહુ ભીડ થઈ અને કંઈ ઉગ્ર વાકા યુદ્ધ થયું, એની અંદર સમર્થકો એમ કહેતા હતા કે એની અંદર મોટાભાગના સરપંચો હતા, શું આ વાત હકીકત છે? જો સરપંચો કે લોકપ્રતિનિધિઓ કોના ઈશારે નાચતા હોય પ્રજા સારી રીતે જાણે છે. પ્રજા હતી, તમે વિડીયોમાં જોઈ શકો, તમે આ જોઈ શકો, 5-50 જણા કોઈ પોતાના અંગત સ્વાર્થો કંપની ગઈ રીતે સાધીને આવતી હોય ત્યારે ફેવર કરતા હોય તો એ ફેવર નથી. આ જે જૈન મહાજન છે, અમે અહીંયા લોકલ છીએ, વિપસના ધ્યાન કેન્દ્રના છે અને બીજા માણસો છે, એ વિરોધ કરે છે, સાચો વિરોધ છે, અને જે હતા થોડો વિરોધ કરવાવાળા એ તો મજૂરો 5 વાગે ચાલ્યા ગયા. પણ સાહેબ, એ તો એમ કહે છે કે આજે બીજા સામે જે લોકો આવ્યા છે ને એ મુંદ્રાથી અને બીજા ગાંધીધામ અહીંયાથી આવ્યા છે, એના લોકલ નથી એ લોકો? એ તો તંત્રે આઈડેન્ટિટી કાર્ડ લેવું જોઈએ, અમે તો બધા સ્થાનિક જ છીએ. બિલકુલ તદ્દન ખોટી વાત છે, આ બધા બાળા ગામના માણસો છે, બિલકુલ આ ખોટી વાત છે. સાહેબ, કદાચ હવે આનું કંઈ નિર્ણય આવ્યો નહીં તો આગામી આપની લડાઈ શું હશે? અમે એક તો કોર્ટ છે, ગ્રીન ટ્રિબ્યુનલ છે, ત્યાં સિવાય લોકશાહી ધબે તો ઘણી બધી લડતો થાય, ઘણી બધી કંપનીઓ ગઈ છે મોખા પાસે, ક્રોમીની કંપની બહુ મોટે વાજતે ગાજતે આવેલી, મુખ્યમંત્રી જે તે વખતના ઉદઘાટન કરેલું, પછી અડાણીઓની કેટલી બધી કંપનીઓને આ બધી આવી, બધાને તાળા મારેલા છે. આપણે નિર્માણું તમે ભાવનગરમાં જુઓ છો, ચાલુ યુનિટ બંધ કરવું પડ્યું, ત્યાં પશ્ચિમ બંગાળમાં નેનોનું બંધ કરવું પડ્યું, એટલે આ લોકસુનાવણી કંઈ આખરી આ વસ્તુ નથી, અમારી લડત લાંબી લેશે અને અમે જ્યાં સુધી પગાર હશે ત્યાં સુધી આ કંપનીને આવવા નહીં દઈએ. તો આ કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી, ત્યારબાદ પ્રાંત અધિકારી અને જીપીસીબીના અધિકારીએ મીડિયાના સવાલોના જવાબો આપ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા. આજ રોજ આ 17-10-2022 ના રોજ બાળા ખાતે જીએસસીએલ કંપનીનું જે આપણે લોક સુનાવણી રાખી છે તેમાં સવારે 11 વાગ્યાથી લઈને અત્યાર સુધી દરેક લોકોના પ્રશ્નો લેખિત મૌખિક સાંભળ્યા છે, એમની રજૂઆતોને ધ્યાને લીધી છે. આ કમિટી એ ફક્ત પર્યાવરણની લોક સુનાવણી માટેની કમિટી છે, અહીંયા કોઈ ડિસિઝન લેવામાં આવતું નથી અને અહીંયા કોઈ ગ્રાઉન્ડ લેવલનો સર્વે કરી અને એના આંકડા સાચા છે કે ખોટા એ કોઈ બાબતનો સર્વે કે કોઈ બાબતની લીગાલિટી અહીંયા ચેક કરવામાં આવતી નથી. તેમ છતાં આ વખતે વિરોધ વધારે છે. આ વખતે વિરોધ, આ તમે સુનાવણીમાં જોયું પણ હશે કે એમના સપોર્ટર પણ હતા, બરાબર, વિરોધી હતા તો સામે સપોર્ટર પણ હતા. સપોર્ટર લોકોએ પણ એમના કંપની બાબતે એમની જે સમર્થન છે એ આપેલું છે. તેમ છતાં સમર્થન પક્ષો હતા તો લો એન્ડ ઓર્ડરનો સિચ્યુએશન ક્રિએટ થઈ શકતો હતો ગયા વખતે. ના, એટલા માટે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ના થાય, કોઈ પણ જાતનું પેનિક કે એવી કોઈ સિચ્યુએશન ઊભી ના થાય એટલા માટે અમે પૂરેપૂરી સતર્કતા રાખી હતી અને તમે જોઈ શકો છો કે છેકથી છેક સુધી શાંતિપૂર્વક જ સુનાવણી થઈ છે, ના પોલીસ તરફથી ના લોકો તરફથી,
કોઈ પણ જાતનો એવી કોઈ લો ઓર્ડરની સિચ્યુએશન ઊભી થાય પરિસ્થિતિ ઊભી થઈ નથી. જનરલી એમની રજૂઆત એવી હતી કે કંપનીએ જે પણ EIA એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરેલો છે, એમના જે ડેટા છે, એમના રિપોર્ટ છે, એમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો નથી, ઘણી બાબતો ખોટી છે. પણ ફરીથી હું આપને મીડિયા સમક્ષ આ બાબતની સ્પષ્ટતા કરવા માગું છું કે એ રિપોર્ટ એમના સાચા છે કે ખોટા, એમના ડેટા જે છે એમણે બતાવ્યા છે એ સાચા છે કે ખોટા, એ બાબતની ચર્ચા અહીંયાના મંચથી અમારી કમિટીમાંથી થવાની નથી. એ જ રજૂઆત હું એમને વારંવાર કરતો હતો કે તમે ફક્ત તમારા વાંધા આપો, આ કમિટી ફક્ત વાંધાને સાંભળવા માટે છે. અહીંયા ડેટા સાચા છે કે ખોટા એની લીગાલિટી ઇલીગાલિટી અહીંયા ચેક થવાની નથી. અને અહીંયા કોઈ પણ જાતનું ક્લિયરન્સ કે પ્રોજેક્ટ માટેની પરવાનગી કે એવું બધું અહીંયા આપવાનું નથી. આ એક લોક સુનાવણી છે, એમાં વાંધા રજૂ કરવાનો હોય છે. લોક સુનાવણી એટલા માટે અમે પૂર્ણ જાહેર કરી છે કારણ કે અમે સવાર 11 વાગ્યાથી બેઠા છે. એમને અમે વિષયની અંદર કીધું કે તમારા કંપનીને લગતા જે પણ લેજિટિમેટ જેન્યુઇન રીઝન્સ હોય, તમારા વાંધા રજૂઆત હોય, સજેશન્સ હોય, સૂચન હોય અમે આપો. પણ તેમ છતાં આ લોકોએ જેટલા પણ સજેશન્સ આપ્યા, જેટલા મુદ્દાની અત્યાર સુધી ચર્ચા થઈ, ઘણા મુદ્દાઓની ચર્ચા પણ થઈ, એને અમને મિનિટ્સમાં લીધી છે. અને વર્ડ ટુ વર્ડ અમે આ જ વસ્તુઓને ઉપર મોકલવાના છીએ. અમે એક માધ્યમ છીએ એમને સાંભળવા માટે. પણ આ લોકો અત્યારે અમારી જોડેથી એવી અપેક્ષા રાખી રહ્યા છે કે અમે કંપનીને ના પાડી દઈએ, જે કોઈ પણ રીતે બંધારણીય નથી. મારે એઝ અ કમિટીના અધ્યક્ષ તરીકે બંને પક્ષોને સાંભળવા પડે અને બંને પક્ષમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું છે એનો નિર્ણય હું ના લઈ શકું. સાહેબ, ઓલમોસ્ટ 11 કલાક સુધી પબ્લિક હિયરિંગ ચાલી પણ છતાંય ઘણા લોકોના પ્રશ્નો રહી ગયા. એવા લોકોને અમે સવારથી રજૂઆત કરી રહ્યા છીએ કે તમે લેખિતમાં આપો. બરાબર છે, જનરલી સુનાવણી તમે જુઓ આટલી બધી લાંબી ચાલતી નથી, તેમ છતાં અમે લેખિતમાં આપશે તો કંપની તો અત્યારે જવાબ કંપની એમને નથી આપવાનો. અત્યારે આ બધો જવાબ જેમના વાંધા છે, જવાબ આપે છે, જેટલા કંપની પાસે ઓન રેકોર્ડ હોય એટલા જવાબ એમને આપેલા છે, જેટલા એમની પાસે નથી એટલા વાંધા અમે ઉપર મોકલીશું અને કમિટીમાં કંપનીએ જવાબ આપવાના છે. ના, GPCB બાબતે જે આક્ષેપ થયા છે એ બાબતે GPCB જ સ્પષ્ટતા કરશે. બારમેડા સાહેબ, જી બારમેડા GPCB ના તમારી સામે છે એ જ સ્પષ્ટતા કરશે. જે ઇફેક્ટેડ એરિયામાં એટલે નોટિફિકેશનમાં એવી જોગવાઈ છે કે જે ઇફેક્ટેડ એરિયામાં હોય એ જ લોકો રૂબરૂ રજૂઆત કરી શકે છે. હા, પણ એ તો ખ્યાલ નહોતો અથવા એટલા માટે જ ચોખવટ થઈ. એમની મિનિટ થાય પણ એનું નીચે નોંધ લખાય કે ઇફેક્ટેડ એરિયામાં નથી લખી શકે. લોકસુનાવણી રાખવામાં આવ્યું છે, ખાસ કરીને જે ખેડૂતો અને મજૂર વર્ગ છે આમ હાલ ગામમાં હોય આ તમને લાગી રહ્યું છે આવો વર્ગ જે છે ગામના જે પોતે પબ્લિક હિયરિંગમાં લોકો ઘણી બધી સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા આવેલા જ છે, એટલે એવું કંઈ નથી કે તહેવારોના કારણે લોકો અહીંયા નથી આવ્યા, એવો તો કોઈ પ્રશ્ન નથી. CL કંપનીના પ્રેઝન્ટેશન જે એમ્પ્લોય છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક તમારાથી જે ગુફ્તગુ કરવામાં આવી છે, લોકોનો આક્ષેપ છે તમારા ઉપર ક્યાંક? જી, ગુફ્તગુ જાહેરમાં જ કરી છે, ગુફ્તગુ નહોતી, માત્ર માહિતી માંગવાની હતી કે આપની પાસે જે પણ માહિતી હોય એ ત્યાંથી રજૂઆત કરો, એવી જ વાત હતી સ્પષ્ટ. સાહેબ, કાનમાં વાત થઈ છે, કાનમાં વાત, જાહેર વાત કેમ થઈ છે? અને ટુરિસ્ટ માટે આ રિઝર્વ જગ્યા છે સર, તો શા માટે એને ઇન્ડસ્ટ્રીમાં ડાયવર્ટ કરવા માટે સરકાર? પણ એ નક્કી કરવા માટે આ કમિટી નથી કે જગ્યા. અમારું સ્ટેન્ડ માત્ર સાંભળી અને અમે કોઈ અભિપ્રાય આપવાનો નથી. પહેલી વાત તો એ, ના અમે કોઈ પોઝિટિવ, અમારે નેગેટિવ કે પોઝિટિવ કશું નથી. હું તમને એ જ કહું છું કે અમે ફક્ત એમની વાંધા વર્ડ ટુ વર્ડ છે અમે આપીશું, અમારે કોઈ અભિપ્રાય નથી આપવાનો. આ અભિપ્રાય આપવા માટેની કે બનાવવા માટે પ્રોજેક્ટ બનાવવા માટે લાયક છે કે નહીં એની કોઈ રજૂઆત અમારા દ્વારા નથી થવાની. આ ફક્ત એમના વાંધા ન સૂચન એક અધિકારી જે હોય, અધિકારી કક્ષાનો વ્યક્તિ, એમના વાંધા જે છે એમને સાંભળે એના માટે કમિટી બનાવેલી છે. આ કમિટી કોઈ પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ જાતનો અભિપ્રાય આપવા માંગતી નથી અને આપવાની નથી. આ ફક્ત ન્યુટ્રલ કમિટી છે, એમના વાંધા સાંભળી અને એક માધ્યમ છે એમના વાંધા સાંભળી અને એમની રજૂઆત અમે કમિટી સુધી એમની રજૂઆત પહોંચાડીશું. સાહેબ, એક એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્યના પુત્ર GSCL કંપની સાથે બેઠેલા હતા, આપની અધ્યક્ષતામાં આવી રીતે થતું હતું, શું આપનો જવાબ છે? જી, ધારાસભ્ય સાહેબના પુત્ર જે છે એમને ઓળખતો નથી અને એ બેઠા હતા નતા બેઠા એ બાબતની મેં કોઈ વ્યક્તિગત રીતે આ બાબતની એ બાબતની રજૂઆત મેં જોઈ પણ નથી અને એ બાબતની જે છે બરાબર એમની રજૂઆત તો એમનો જવાબ જે છે
એ જ આપી શકે, કારણ કે અત્યારે અમે અહીંયા જ્યારે સુનાવણી રાખતા હતા ત્યારે અમારું ધ્યાન જે છે એ લોકો તરફ હતું અને લોકોની જેટલી પણ રજૂઆતો હતી એ અમે સાંભળી છે. નહીં, પોલીસ દ્વારા કોઈ દંડો નથી બનાવ્યો, પોલીસના હાથમાં દંડો હોય જ છે, દંડા વગર પોલીસ હોય પણ નહીં, અને જ્યારે પોલીસ લોકોને બેસવાનું કહેતી હોય ત્યારે હાથમાં દંડો હોય એટલે એ ખોટી રજૂઆત છે. પોલીસ દ્વારા બહુ જ શાંતિપૂર્ણ રીતે સાથ સહકાર આપ્યો છે, લોકો દ્વારા પણ એમને, હું પણ એમની પણ વાત કરીશ કે જે લોકોએ વિરોધ કર્યો એમણે પણ બહુ શાંતિપૂર્વક વિરોધ કર્યો છે, એમની વાત મૂકી છે, એટલે કોઈ પણ બંને તરફથી સાથ સહકાર હતો, કોઈ પણ જાતની કાયદો વ્યવસ્થા હાથમાં લેવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ નથી. જી, નહીં, સફોકેશન એ લોકોના લીધે થયું છે, એ બધા આગળ આવી જતા તમે પણ જોઈ શકતા હતા કે આપણે બધાના માટે ખુરશીઓ મૂકી હતી બરાબર, એ લોકો એમની જગ્યા પર બેઠા હોત તો એવી કોઈ વસ્તુ થઈ ના હોત, પણ આથી ભીડ ભેગી થઈ ગઈ, આજે આપણે બધા ઊભા છીએ બરાબર, 10-15 મિનિટ ઊભા રહીએ તો જાહેર છે કે આપણને સફોકેશન થાય. સાહેબ, મારા પ્રશ્નનો જવાબ હજી નથી આવ્યો કે તમારી અધ્યક્ષતામાં કંપનીના પ્રતિનિધિ 2-3 વખત સ્ટેજ ઉપર કહી દીધું ને કે કંપનીના કાનમાં વાત કરે છે, એ કેમ જાહેર વાત છે? એ કંપનીના કાનમાં વાત નથી થઈ, ના સાહેબ, કાનમાં બધો અવાજ થતો હતો અમારી નજરે, હા, એ એટલો બધો અવાજ થતો હતો એટલે ફક્ત એમણે જીપીસીમાં બારમેડા સાહેબે એટલું જ કીધું છે કે તમારી જેટલે જોડે જેટલા રિપોર્ટ છે એને હાથ પર રાખો અને જેટલા રિપોર્ટ નથી એમાં સ્પષ્ટ ના પાડો. ના પણ સાહેબ, બધી વાત માઈક ઉપર થતી હતી, બધી વાત કંપની પાસે જવાબ નો, નહીં નહીં, અમે કંપની જોડેથી ગુફ્તગુ કરવાનો કોઈ મતલબ જ નથી, બધું જાહેર જ છે. કંપની જે જવાબ આપવા નથી સમર્થ અથવા એની જોડે જે રાયમાં વાત કરવાની જરૂર કેમ પડી? કાનમાં વાત કરવાની જરૂર નથી, હું તમને એ તો કહું છું કે બારમેડા સાહેબ દ્વારા સાહેબ બધું કેમેરામાં છે સાહેબ, હા, સાહેબ આ ચાલશે સાથે સ્ક્રીન ઉપર સાહેબ આવતા હતા એવી વાત કરવામાં આવી છે. હું કંપની તરફથી વાત નથી કરતો, એ લોકોની રજૂઆત એવી હતી કે આ ડેટા ખોટા છે બરાબર, આ ડેટા ખોટા છે કે સાચા એ નક્કી અહીંયા બેઠા બેઠા નહીં થાય. મેં ફક્ત એમને એટલી રજૂઆત કરી કે તમારા ડેટા ખોટા છે, એ તમારી રજૂઆત છે બરાબર છે, એવી રીતે કંપનીની પણ રજૂઆત છે. તો હું એક તટસ્થ વ્યક્તિ તરીકે, ન્યુટ્રલ વ્યક્તિ તરીકે હું ના કહી શકું કે હા હું લોકો તરફ છું, હું એવું પણ ના કહી શકું હું કંપની તરફ છું. હવે એ લોકોને એવું લાગતું હોય કે એમની જે ખોટા ડેટાની માગણી છે એને હું સમર્થન નથી આપતો એટલે માટે કંપની તરફ છું, તો પછી મારે કંઈ કહેવું નથી, આમાં તમે પણ સમજદાર છો. પણ હું તમને એ જ કહું છું, જણા આપણે મિનિટમાં લીધી છે, એમના વાંધા જે છે દરેકે દરેક વાંધાનો જવાબ અત્યારે કંપની આપે એવું જરૂરી નથી. એમના વાંધા છે એ અમે કમિટીમાં રજૂ કરશું સેન્ટ્રલ દિલ્હીમાં, અને એની જે વાંધા છે એ બાબતે કંપનીએ ત્યાં જવાબ આપવાનો જ છે. ના, અમે એ પણ રાખીશું, અમે રાખીશું અમે ત્યાં ના પાડી છે. પણ મેઇન વસ્તુ એ છે કે અહીંયા બહુ તટસ્થ અને ન્યુટ્રલ રીતે રજૂઆતો થઈ છે અને એનો અમે ન્યુટ્રલ રીતે જવાબ આપ્યો છે, ના કોઈ કંપની તરફથી કે ના લોકો તરફથી. હું અત્યારે હું બધા મીડિયાવાળા હાજર છે, હું તો આપને એ પણ જઈ શકું છું કે એ લોકો વારંવાર વાત કરતા હતા કે અમે ચારણના દીકરા છે ને, તે હું પણ ચારણનો દીકરો છું, એટલે ના અમે લોકો તરફ એવી કોઈ ઝુકાવ રાખ્યો છે, ના અમે કંપની તરફ. હું એક અધિકારી તરીકે મારે અહીંયા નિર્ણય નથી લેવાનો કે આ કંપનીના ડેટા સાચા છે ખોટા, એમનો EIA રિપોર્ટ સાચો છે ખોટો. મેં એમને ફક્ત એટલું જ કીધું કે આ બાબતે હું તમને અત્યારે નિર્ણય કરી નહીં કહું, એ લોકો મારી જોડેથી એવી અપેક્ષા રાખતા હતા. અધિકારી તરીકે હું એમનો જે રજૂઆત છે એને સમર્થન આપું, પણ એ વારથી ના થાય. મુંદ્રામાં પ્યોર વેજીટેરિયન અને ટેસ્ટી લંચ તથા ડિનર માટે આપની સેવામાં ઉપલબ્ધ છે. સ્વચ્છ રેસ્ટોરન્ટ એટલે 3N ફેમિલી રેસ્ટોરન્ટ. નમસ્કાર, મેં 3N ફેમિલી રેસ્ટોરન્ટ છે, 12વી રોડ કૈલાશ પાર્ક સે. હમે આપે પંજાબી ડિશેસ, ચાઇનીઝ ઓર ફાસ્ટ ફૂડ ડિશેસ તૈયાર કરતે હૈ. હમારે પાસ ચાઇનીઝ મેં 2 પ્રકાર કી થાલિયાં અભી અવેલેબલ હૈ, એક 149 કી और 1220. और दूसरा हमारा, हम यहाँ पे पिज्जा तैयार करते हैं जिसकी कॉस्ट मात्र
69 रुपीज़ है। इसे बच्चे से लेके बुजुर्ग तक बड़े चाव से खा सकते हैं और इसका पूरा लुत्फ उठा सकते हैं। मैं मुंद्रा की जनता से अपील करता हूँ, आइए थ्री एंड फैमिली रेस्टोरेंट में और इन सारी चीज़ों का लुत्फ उठाइए। तो पिज़्ज़ा बहुत सरस है, 69 नो पिज़्ज़ा बेस्ट पिज़्ज़ा, थ्री एंड रेस्टोरेंट में आओ और 69 नो पिज़्ज़ा पिज़्ज़ा की मजा माणो।